ઉપરેટર શહેરમાં વોર્ડ નંબર 1 માં આવેલા છેવાડાના ઘણા વિસ્તારો છે કે આ વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી પાણીનો પ્રશ્ન મુખ્ય સમસ્યા હતી ત્યારે નગરપાલિકાના સદસ્યો દ્વારા આ મામલે એક કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર એકમાં આવેલા છેવાડાના વિસ્તાર એવા કલ્યાણ સોસાયટી તથા નારાયણ ટાવર અને શ્રીજી ટાવર વગેરેમાં લોકોની પાણીની સમસ્યા રહેતી હતી જેના પગલે વોર્ડ નંબર એકના જાગૃત સદસ્ય અજયભાઈ ઝાગાણી અને અશ્વિનભાઈ લાડાની દ્વારા ઉપલેટા નગરપાલિકાને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર એકના જાગૃત સદસ્યોની માંગણીને ધ્યાનમાં લઈને ઉપલેટા નગરપાલિકા દ્વારા કાયમી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વોર્ડ નંબર એકમાં આવેલ કલ્યાણ સોસાયટીમાં પાણી પહોંચાડવા માટે વર્ષો જૂની અને નાની સાઇઝની પાઇપલાઇનો હતી જેને કારણે સ્થાનિક લોકોને પૂરતું પાણી પણ મળતું ન હતું ત્યાં મોટી નવી સો મીટર લાંબી લાઇન મંજૂર કરી હતી તથા નવો વિસ્તાર શ્રીજી ટાવર નારાયણ ટાવર વગેરે વિસ્તારમાં પાણીની લાઇન જ ન હતી ત્યાં પણ ત્રણસો મીટરની નવી લાઈન મંજૂર કરવામાં આવી હતી આમ કુલ ચારસો મંજૂર કરી અને સ્થાનિક લોકોને વગર મોટરે પાણી મળશે તેવી સુવિધા કરી દેવામાં આવી છે આ નંબર દ્વારા પાણીની સમસ્યા દૂર કરવાને પગલે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો જે છેવાડાનો વિસ્તાર આવે છે એ વિસ્તારની અંદર પાણીની ફરિયાદ રહેતી હતી એટલે અમારા જાગૃત અમારા સદસ્ય નગરપાલિકાના જે ભાઈ જાગાણી અસીમભાઈ લાડાણી દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે કલ્યાણ સોસાયટીના વિસ્તારમાં જે જૂની પાઇપલાઇન નાખેલી હતી પીવાની એ બેની હતી અને એના હિસાબે ત્યાં પાણી મળતું નહોતું પછી આ સીજી ટાવર નારાયણ ટાવરમાં જે પાણીનો પ્રોબ્લેમ હતો પાણીની પાઇપલાઇન જ નહોતી એ નવો વિસ્તાર વિકાસ થયો હતો ને એની અંદર જે પીવાના પાણીની પાઇપલાઈનની પણ ફરિયાદ હતી આ બંને સદસ્યો દ્વારા આ અમને રજૂઆત કરવાથી અમે અહીંયા ત્રણસો મીટરની પાઇપલાઇન મંજૂર કરી અને કલ્યાણ સોસાયટીની અંદર સો મીટરની પાઇપલાઈન મંજૂર કરી ભાવિન ચંદ્રવાડિયા જીટીવી ન્યૂઝ ઉપલેટા